હેલો વિદ્યાર્થી મિત્રો, આદર્શ પ્રાથમિક શાળા ભરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચલો, આજે ઓનલાઈન લેક્ચરમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ છે અખંડ ભારતના શિલ્પી, તો એમના લેખક છે રાઘવજી માધવ અને એનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અખંડ એટલે જે ખંડિત નથી, કે જેના વિભાગ ના હોય, સંપૂર્ણ એકરૂપ હોય. ભારતના શિલ્પી, ભારતના એટલે ઘણું સર્જન કરનાર એવા મહાન એક મહાપુરુષ જેને કહેવાય કે આપણા અખંડ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ. તો એમના વિશે આપણે પાઠ વિશે ભણવાનું છે. તો એના વિશે થોડું માહિતી તમને આપી દઉં કે અખંડ ભારતના શિલ્પી કેમ કહેવાયા. તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે આપણો દેશ ગુલામીમાં હતો અંગ્રેજોની, એવા સમયે જ્યારે આપણા મહાનુભાવો, જે મહાન નેતાઓ ત્રિમૂર્તિ કહેવાય, કે જે સરદાર વલ્લભભાઈ છે, ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, આવા મહાન મહાપુરુષોએ ગુલામીમાંથી ત્રાસી ગયેલા ભારત દેશના બધા નાગરિકો, બધા લોકો એમનાથી આ એમનો રંજાડ સહન ન થયો, એટલા માટે આ મહાનુભાવ મહાન નેતાઓએ સત્યાગ્રહ ચાલુ કરવામાં આવ્યો અને લોકોને જાગૃત કરવામાં આવ્યા. તો અંગ્રેજો દ્વારા ઘણા બધા પ્રશ્નો હતા, કે જેવા કે મહેસૂલ વધારા, તો ખેડૂતો ઉપર આજે ધરણ અંગ્રેજો દ્વારા મહેસૂલ એટલે કે કર નાખી દેવામાં આવતા હતા. તો આ એમનાથી સહન ન થયો. તો આ વાત સરદાર વલ્લભભાઈ સુધી પહોંચી ત્યારે ખેડૂતોએ રાડ કરી દીધી, એ રાડ સરદાર વલ્લભભાઈએ સાંભળેલી અને ત્યારે એમણે બધા ખેડૂતોને બારડોલીની અંદર એકત્રિત કર્યા અને બારડોલીની અંદર એકત્રિત કરી અને એનું નેતૃત્વ છે જેને કહેવાય કે નેતાગીરી, તો આ દ્રઢ નેતાગીરી આ સરદાર વલ્લભભાઈના મુખ્ય તરીકે આપણે લેવામાં આવ્યા અને આનું નેતૃત્વ સરદાર વલ્લભભાઈએ સત્યાગ્રહ ઉપાડ્યું. ગાંધીજી પણ આવેલા ત્યારે કોઈક ખેડૂતે એવું કહેવામાં આવ્યું કે ગાંધીજી તમે પણ આ સત્યાગ્રહ વિશે, બારડોલી લડત વિશે બે શબ્દ કહો. તો ગાંધીજીએ કહેલું કે અહીંના નેતા લડત નેતાગીરી છે એ સરદાર વલ્લભભાઈના હાથમાં છે, એટલે એમના હાથમાં દોર છે, એટલે હું અહીંયા કશું કહી શકું નહીં. તો ખેડૂતો એકદમ, એક ખેડૂતે કહેવામાં આવ્યું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે, તો એવો ઉદ્ગાર નીકળ્યો. તો બધા ખેડૂતોએ આવો ઉદ્ગાર આખી સત્યાગ્રહની અંદર, આ સત્યાગ્રહની અંદર કહેવામાં આવ્યું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે, દોર એમના હાથમાં છે, એટલે હું પ્રવચન કે કાંઈ કરી શકીશ નહીં. બરાબર, એની નેતાગીરી છે. ત્યારબાદ એ બધા ખેડૂતોએ ત્યાંથી નક્કી કર્યું કે આખા દેશની અંદર તેઓ સરદાર તરીકે જાણતા થયા અને ગાંધીજીએ આ બારડોલીની લડત વખતે તેમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું, એટલે કે ઉપનામ આપવામાં આવ્યું. ત્યારથી કરી અને સરદાર વલ્લભભાઈ ત્યારથી કરીને આખા દેશના સરદાર કહેવા લાગ્યા. તો એના પછી ત્યારબાદ એમના પિતાજી હતા, એ પિતાજી એમના ઝવેરભાઈ, તો એ ઝવેરભાઈ પણ એક સામાન્ય ખેડૂત હતા. તો એ ખેડૂત તરીકે એમના પણ દેશભક્તિ
રડકું તેઓ એમના પિતાજી પણ આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે રડકમાં ગયેલા હતા તો ત્યારથી એમને જે જીવન હતું ઘર ભર્યું એ પણ જોઈ નજરે જોયું હતું એટલા માટે તે પણ આ આઝાદી માટે દેશ માટે સ્વતંત્રતા સંગ્રામમાં તેઓ સાથે રહ્યા હતા ત્યારબાદ તેમણે જો જન્મ સરદાર વલ્લભભાઈનો જન્મ જન્મ મોસા નડિયાદમાં 31/1875 ના રોજ થયો હતો તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસર ગામ ત્યારથી તેમણે બાળપણથી તેમણે ગાંધીજીએ કહ્યું હતું કે ખેતરમાં પશુઓ પાળતા ખેડૂતોનું જીવન સાચું જીવન છે તો આ બાળપણથી વાત આ વાત વલ્લભભાઈએ આત્મસાત કરી લીધી આપણે જીવનમાં ઉતારેલી હતી અને એમનું જીવન બાળપણથી પ્રાથમિક શિક્ષણ તેમણે વડિયાદ વડોદરા અને નડિયાદમાં મેળવ્યું હતું વિદ્યાર્થી વયથી જ તેમનામાં નેતાગીરી નિટરતા દ્રઢ સંકલ્પ વલ્લભ બીજ પડેલા હતા ત્યારબાદ તેમણે નાનપણની અંદર 10-12 વર્ષની ઉંમર હતી ત્યારે તેમને એક કાક બલાઈ થયેલ કાક બલાઈ જેને કહેવામાં આવે એ બગલમાં થયેલો એક ગુમડો તો આ નાની ઉંમરમાં અને પહેલાના સમયમાં શું હતું કે ડૉક્ટરો ના હતા હોસ્પિટલો ના હતી એટલે આના માટે વૈદ્ય પાસે જવું પડે તો એના માટે વૈદ્ય એવું કરતા એવી સારવાર આપતા કે એને લોખંડના સળિયાને ગરમ ધકધકતો લાલ ચો બનાવવામાં આવે અને એ સળિયો છે એ સળિયોએ લઈ અને ધામ ઉપર ધામ આપવામાં આવે ગુમડા ઉપર અને ત્યારે એનો વૈદ્ય હતો એ વૈદ્ય નાના ગુમડા બાળકને જોઈ અને અવઢવ લાગ્યા અવઢવ અનુભવવા લાગ્યા એટલે કે મુશ્કેલી અનુભવવા લાગ્યા એટલે ત્યારે વલ્લભભાઈએ એ વૈદ્યના હાથમાંથી ગરમ લાલ સળિયો હતો લાલ ચોળ એ લઈ અને સાથે પોતાના એક કાક બલાઈ ઉપર ગુમડા ઉપર ધામ દઈ દીધો ત્યારથી તેમનામાં આત્મ નિડરતા કે જેથી બાળપણથી તેમને ત્યારથી જ લોખંડી પુરુષ તરીકે ઓળખાવા લાગ્યા તો આવા તો બાળપણથી કરી અને એમના જીવન વિશે ઘણા બધા આવા નાના મોટા અનેક પ્રસંગો જોવા મળે છે એમના જીવન દરમિયાન તો એના વિશે આગળ પણ ઘણા બધા ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ તો ત્યારબાદ એમને વિદેશ અભ્યાસ કરવા માટે જવું હતું તો એના માટે તેમણે પોતે બચત કરી હતી પૈસાની બચત કરી હતી અને એ બચતના પૈસા હતા એ પૈસા પોતે પોતાના ભાઈ મોટાભાઈ માટે વિઠ્ઠલભાઈ માટે પોતે એમને આપી અને એમને અભ્યાસ કરવા માટે મોકલ્યા એટલે સાચો ભાતૃભાવનો સાચા ભાઈ તરીકેનું ઉદાહરણ એમને પૂરું કરવામાં આવેલું છે ત્યારબાદ એના પછી આગળ જોઈએ તો એમનો સ્વભાવ હતો વ્યક્તિત્વ હતો એકદમ બહારથી દેખાવમાં એકદમ વૃક્ષ લાગતો અને સ્વભાવ એકદમ કડક હતો દેખાવ પણ એકદમ મજબૂત તો આવા દેખાવથી ભલભલાને પણ એવો સાચા બોલા પણ હતા એટલે ભલભલાને સાચું કહી દેતા એમના ઉપર સાચું કહેવાનો ભાવ આવે ત્યારે પોતે પણ સહન કરી લેતા તો આવા એના મહાન ગુણો પણ જોવા મળે છે તો એમને નાળિયેરની ઉપમા આપવામાં આવે છે તો નાળિયેર આવે છે ઉપરથી બરછટ અને કઠણ હોય છે અને અંદરથી કોમળ હોય છે આવો એમનો સ્વભાવ બહારથી લાગે તો એકદમ કડક અને રૂક્ષ દેખાતા હોય પણ અંદરથી એમનો ભાવ જે હૃદય છે એ એકદમ સ્વભાવથી કોમળતા હતી એટલા માટે એમને નાળિયેરની ઉપમા પણ આપવામાં આવે છે ત્યારબાદ એમણે સત્યાગ્રહની અંદર કોઈ કોઈ વખત એમને અંગ્રેજો દ્વારા જેલમાં પણ જવું પડ્યું હતું તો એમને રાસ નામમાંથી અંગ્રેજોએ વખત ધરપકડ પણ કરવામાં આવી હતી અને પછી ત્યારબાદ એમને અમદાવાદ સાબરમતી જેલની અંદર એમને રાખવામાં આવ્યા હતા તો આ મહાદેવભાઈ છે મહાદેવભાઈ દેસાઈ અને આચાર્ય કૃપલાણીજી છે
કે જ્યારે સરદાર વલ્લભભાઈ જેલમાં હતા ત્યારે એમની મુલાકાત કરવા માટે કરી અને તે પોતાને સરદારભાઈની રૂબરૂ મુલાકાત કરી ત્યારે જેલની અંદર એમને કઈ રીતે વર્તન કરે છે અને કઈ રીતે રાખે છે આવો એમણે જાણવા માટે તેઓ રૂબરૂ ગયા હતા ત્યારે એની અંદર દરેશ સાબરમતી જેલની અંદર ગયા ત્યારે આ કેદીઓ હતા એ કેદીઓએ જોરદાર એમનો નારા બજાવ્યા હતા જેલની અંદર પણ સરદાર વલ્લભભાઈ માટે તો એને સરદારભાઈ જ્યાં સાબરમતી જેલમાં હતા એ સાબરમતી જેલને સરદાર સ્મૃતિ જેલ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે તો એના થોડાક અંશો છે જેલ દરમિયાનના તો થોડાક પ્રશ્નો પૂછવામાં આવ્યા વલ્લભભાઈને તો એના દ્વારા પ્રશ્નોનો પ્રત્યુત્તર એમણે કેવા આપેલા છે એ પણ આપણે થોડા ઓફિસમાં જોઈએ તો તમને કેવી રીતે રાખે છે કે અમને ચોર લૂંટારાની જેમ તેઓ રાખે છે સુવાને માટે શું છે તો સુવાને માટે એક કાળો ગામડો છે અને એની ઉપર અમે અળવટીએ છીએ જેલની અંદર આવો અને ત્રાસ આપવામાં આવે છે ખોરાકનું કેમ છે તો ખોરાકનું તો શું પૂછવું બપોરે કઈ જાડા રોટલા અને દાળ જેવું આપે છે અને સાંજે રોટલા અને શાક એમ આપે છે અને આ બધું ઘોડાને ખપે એવું એટલે કે પશુને આપે એવો ખોરાક અમને આપે છે ત્યારબાદ એમણે એક ઝલક જોઈએ તો આઝાદી કાયદની એક ઝલક છે તો એમાં આગળ એના વિશે હરિવંશરાય બચ્ચને એમની કવિતાનું સર્જન કરેલું છે થોડી કવિતાની પંક્તિઓ પણ એમણે આપી છે સરદાર વલ્લભભાઈ માટે તો એ શું છે હરેક પક્ષ તો પટેલ તોલતા દરેક પક્ષ વિશે તેઓ જાણી શકતા અને એનું બંને પાસે તેઓ જાણી શકતા હરેક ભેદ તો ખોલતા અને ગમે તો પ્રશ્ન હોય વિકળ એ પણ તેઓ પ્રશ્નનો ઉકેલ લાવી શકતા હતા દુરવે છિપાવશે એ શેખર અને કોઈ છુપી બાબત હોય તો એમને પણ તેઓ જાહેર કરી દેતા હતા અને કઠોર કડક એટલે એકદમ સત્ય કઠોર સત્ય તેઓ બોલતા એટલા માટે હરિવંશરાય બચ્ચને એમને પટેલ હિંદકી લીડર જવાન છે આવો એમને સૂત્ર આપેલું છે તો સરદાર વલ્લભભાઈ છે એ માણસની